प्रिकॉशंस इज बेटर धेन क्योर। छेल्ला કેટલાક દિવસથી સોશિયલ મીડિયા ઉપર એટલા બધા વિડિયોઝ જોઈ ચૂક્યા છીએ કે કોરોના વાયરસ સામે કઈ રીતે લડવું તેના પ્રિકોશન્સથી આપણે સારી રીતે અવેર છીએ, જેમાં બે પ્રિકોશન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે, એક માસ્ક અને બીજું સેનિટાઈઝર્સ। પરંતુ ભારતની 130 કરોડની જનતા સુધી ઇન્ડિવિડ્યુઅલી માસ્ક અને સેનિટાઈઝર પહોંચાડવું શું શક્ય છે? લોજિકલી જોવા જઈએ તો ઇટ ઇઝ નિયર ટુ ઇમ્પોસિબલ। પરંતુ કોરોના વાયરસ એટલો સૂક્ષ્મ નથી કે જેના માટે ફક્ત અને ફક્ત મેડિકલ માસ્કનો જ ઉપયોગ કરી શકાય। તમે ઘરે સ્વચ્છ રૂમાલ કે દુપટ્ટા વડે પોતાના ફેસને કવર કરીને કોરોના વાયરસ સામે પ્રતિકાર કરી શકો છો। આ સિવાય બીજું પ્રિકોશન છે સેનિટાઈઝર। અત્યારે ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતને લોકડાઉન કરેલ છે। આ સમયે તમે ઘરે બેઠા સિમ્પલ સાબુ કે હેન્ડવોશ વડે પણ વારંવાર હાથ સાફ કરીને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી શકો છો। પરંતુ જો તમે ઘરની બહાર છો અને તમારે સેનિટાઈઝરની જરૂર છે, તો તમે ઘરે બેઠા જ ઘરગથ્થુ ચીજવસ્તુઓ દ્વારા સેનિટાઈઝર બનાવી શકો છો। આ માટે તમારે એક ગ્લાસ જેટલા પાણીમાં કેટલાક કડવા લીમડાના પાંદડા અને કેટલાક તુલસીના પાંદડા ઉમેરી તેને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળી લો। આ ઉકાળામાં ફટકડી અને ઓરિજિનલ કપૂરનો ભૂકો નાખી એક લિક્વિડ તૈયાર કરો। આ લિક્વિડ દ્વારા તમે વારંવાર હાથ ધોઈને સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો છો, જે બહાર મળતા મોંઘા સેનિટાઈઝર દ્વારા ખૂબ જ વધુ ઇફેક્ટિવ છે। આ સિવાય તમે ગરમ પાણીના કોગળા અને ગરમ પાણીનું સેવન કરીને પણ કોરોના વાયરસ સામે પ્રતિકાર મેળવી શકો છો। બી સેફ બી અવેર।